नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। नवसारी जिल्ला में कोरोना नुं संक्रमण वधी रह्युं छे अने प्रजा राम भरोसे छे एम कहीए तो खोटू नहीं। अमे नकारात्मक समाचारों बहु आपवा मांगता नथी, परंतु मजबूर छीए आ आरोग्य तंत्रनी लालियावाड़ी अने लोलमपोलथी। वधु एक अंधेर वहीवटनो किस्सो अमारी पासे प्रकाशमां आव्यो छे। आरोग्य विभाग द्वारा मोटी मोटी वातो करवामां आवी रही छे, कागर पर मोटी मोटी प्रेस नोटो आपवामां आवी रही छे, परंतु आ प्रेस नोटो पण साची नथी, माहिती पण साची आपवामां आवती नथी। नवसारीना ચીખલીમાં એક દર્દીનું પહેલી તારીખે અવસાન થયું હતું અને ચોથી તારીખે આ દર્દીને હોસ્પિટલમાંથી સાજો થઈને રજા અપાયા નહીં, અહેવાલ આરોગ્ય વિભાગે પ્રેસ નોટમાં આપ્યો છે। ત્યારે કેટલો અંધેર વહીવટ! એક વ્યક્તિનું અવસાન થયું છે કોરોનાની સારવાર લેતા, એ અવસાનના આંકડાઓ છુપાવવાના નામે અને અવસાનની સત્ય હકીકત જાહેર કરવાને બદલે ચોરી છુપી અને છુપા છુપી રમવાના ખેલમાં આ આરોગ્ય વિભાગ ફસાઈ ગયું છે। પહેલી તારીખે મૃત્યુ પામેલા ઈસમને ચોથી તારીખે હોસ્પિટલમાંથી સાજો થઈને ઘરે ગયાના આ આરોગ્ય વિભાગ માહિતી આપે છે। સમગ્ર પ્રકરણની વાત જ કરીએ તો નવસારીના ચીખલી ખાતે આવેલ વંકાલ મોટા ફળિયામાં રહેતા રિગલ ડાયાભાઈ પટેલ, કે જેની ઉંમર વર્ષ 30 છે, તેને 15 તારીખે એટલે કે 15મી એપ્રિલે આનંદ હોસ્પિટલ ચીખલીમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને કોરોનાની સારવાર આપવામાં આવી રહી હતી। આ સારવાર દરમિયાન 1 મે 2021 સવારે 8:30 કલાકે તેનું અવસાન થયું હતું। આનંદ હોસ્પિટલના તબીબોએ જે એન ડેથ સર્ટિફિકેટ આપ્યું છે, એ ડેથ સર્ટિફિકેટ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, એમાં આ ડેથ સર્ટિફિકેટમાં સમય પણ લખ્યો છે અને જે અવસાન થયું છે અવસાનનું કારણ પણ લખ્યું છે કે અચાનક કાર્ડિયક એટેક થવાથી તેનું અવસાન થયું છે, એટલે કે એની સારવાર દરમિયાન તેનું હૃદય બંધ થઈ જવાથી તેનું અવસાન થયું છે। તેને કોરોનાની સારવાર આપી હોવાનું પણ આ ડેથ સર્ટિફિકેટમાં લખવામાં આવ્યું છે અને તે 15/4/2020 આ આનંદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવું સ્પષ્ટ આ ડેથ સર્ટિફિકેટમાં લખવામાં આવ્યું છે। ડેથ સર્ટિફિકેટ એટલે કે મૃત્યુનું પ્રમાણપત્ર। આપ સર્વને ખબર છે, પરંતુ કદાચ આ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને ખબર નહીં હોય, એટલે આ ડેથ સર્ટિફિકેટને કદાચ તેઓએ ખૂબ હરવાશથી લઈને, બીજું જે તમે આ લિસ્ટ જોઈ રહ્યા છો, બીજી જે યાદી જોઈ રહ્યા છો, તે યાદી વારંવાર પત્રકારો દ્વારા આરોગ્ય વિભાગ પાસે માંગવામાં આવતી હતી અને ત્યારબાદ શહેરમાં કેટલા દર્દીઓ કોરોનાના નોંધાયા, એ દર્દીઓના નામ અને વિગતવારી, અને સાથે સાથે આજે કેટલા દર્દીઓ સાજા થયા છે, એ દર્દીઓની ડિસ્ચાર્જ યાદી, એટલે કે દર્દી હોસ્પિટલમાંથી રજા લીધી છે એની યાદી વારંવાર બુમરાડ બાદ પત્રકારોને આ રીતે ઈચ્છા થાય ત્યારે આપવામાં આવે છે। કોઈ સમય પાલન હોતું નથી, પરંતુ આરોગ્ય વિભાગ આ યાદી આપે છે। ચાલો, આરોગ્ય વિભાગનો ઉપકાર કે મોડે મોડે પણ માહિતી આપે છે, પણ આ માહિતીમાં જે અમે લિસ્ટ બતાવી રહ્યા છે તે ચોથી તારીખનું આ લિસ્ટ છે, એટલે કે 4 મેનું લિસ્ટ છે, અને એમાં જે 3જા નંબરના દર્દી છે એ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવાનું બતાવવામાં આવ્યું છે। આપ જુઓ, એ દર્દીનું નામ છે રિગલ ડાયાભાઈ પટેલ, ઉંમર વર્ષ 30, મોટા ફર્યુ વંકાલના રહેવાસી, આનંદ હોસ્પિટલ ચીખલીમાંથી ચીખલી ખાતેથી તેને 4/5/2020 રોજ ડિસ્ચાર્જ એટલે કે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। હવે સમજાઈ ગયું આખું પ્રકરણ? પહેલી તારીખે મૃત્યુ પામેલા ઈસમને આરોગ્ય વિભાગને ખ્યાલ નથી, આરોગ્ય વિભાગ મોટા મોટા વંગનાઓ ફૂંકે છે, પણ તેનું પહેલી તારીખે અવસાન થયા બાદ ચોથી તારીખે એ દર્દી અચાનક જીવતો થયો, હોસ્પિટલમાંથી સાજો થયો અને સાજો થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી। અજબ છે ને આરોગ્ય વિભાગ! કદાચ દુનિયાની અજીબો ગરીબ ઘટના કહી શકાય અને અજીબો ગરીબ આરોગ્ય વિભાગનો ચમત્કાર કહી શકાય, તો પહેલી તારીખે મૃત્યુ પામેલા આ રિગલ ડાયાભાઈ પટેલને આરોગ્ય વિભાગે કાગર પર ચોથી તારીખે જીવતો કરી દીધો, અને જીવતો નહીં, કોરોનાથી સારવારથી તે સાજો પણ થઈ ગયેલો બતાવ્યો। બોલો છે ને આરોગ્ય વિભાગની કામગીરી કેવી ફક્કર કામગીરી, કે લોકો કોરોનાથી મૃત્યુ ન પામે પરંતુ મૃત્યુ થયેલા પણ પાછા જીવતા થઈ જાય છે,
આ છે આપણા નવસારી જિલ્લાનું આરોગ્ય વિભાગ, ભાવસાર સાહેબનું આરોગ્ય વિભાગ. કારણ કે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી એવા ભાવસાર સાહેબ છે, જેઓને 70-70 કોલ કરવા છતાં ફોન ઉચકતા નથી, અને તેમ છતાંય હજુ સત્તારૂઢ છે. સાથે સાથે જિલ્લાના અધિક કલેક્ટર અને કલેક્ટરો જે આ વાતો કરે છે કે આરોગ્ય વિભાગ હવે માહિતી આપશે, આ આરોગ્ય વિભાગે માહિતી આપે છે. કેવી માહિતી તે જુઓ. થોડા દિવસ પહેલાં જ આરોગ્ય વિભાગની એક બીજી પોલ પણ ખુલી ગઈ હતી કે આરોગ્ય વિભાગ એવું કહે છે કે અમે જે પણ દર્દી કોરોનાનો હોય અને ઘરે હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લેતો હોય, એવા દર્દીઓના નિયમિત રીતે એમની ઘરે જઈ આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ વિજયપુરનો જ એક કિસ્સો એવો હતો કે એ પરિવાર ઘર બંધ કરીને જતું રહ્યું. નવસારી લાઈવના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે આ જે દર્દી ભાગી ગયો તેના વિશે હાલ કોરોના પોલીસ કેસ નોંધાવ્યો છે, પણ હજુ પણ એ દર્દીનો અતોપતો નથી. એ જ રીતે અમારી પાસે ચીખલીનો પણ એક કિસ્સો આવ્યો છે. ચીખલીનો પણ એક પરિવાર આ રીતે જ પોતાના ઘરે સારવાર લેવા, એટલે કે સારવાર હેઠળ છે તેવું બતાવવામાં આવ્યું છે, અને એ પરિવારનો પણ ઘરે અતોપતો મળ્યો નથી. અમારી ટીમ એ અંગે પણ પ્રકાશ પાડવા માટેની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગની ખરેખર લોલમપોલ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે એ આંકડાઓ જોઈને પણ અમે ચોંકી જઈએ છીએ. કારણ કે જિલ્લામાં 2,358 કન્ટેનમેન્ટ ઝોન છે, અને એ કન્ટેનમેન્ટ ઝોનમાં અમને તો કોઈ એટલા મોટા કન્ટેનમેન્ટ ઝોન દેખાયા નથી, પણ એ કન્ટેનમેન્ટ ઝોન જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં કુલ 82,001 દર્દીઓ, એટલે 1 લોકો કન્ટેનમેન્ટ એરિયા હેઠળ છે. નિયમિત રીતે આ લોકોની પણ આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે, અને આ માટે કુલ 905 મેડિકલ ટીમો બનાવવામાં આવી છે. હવે 905 ટીમો જો આ કામ કરતી હોય, સાથે સાથે 70 આઇસોલેશન સેન્ટર સાથે 42,738 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, એટલે કે જે વ્યક્તિ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોય અને એના પરિવારજનોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, એટલે નિયમિત રીતે 42,738 લોકોનું પણ રોજ આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. એટલે રોજ એમને પૂછવામાં આવી રહ્યું છે, એમને કોઈ બીમારી છે કે નહીં, એમને કોઈ લક્ષણો છે કે નહીં, એવું રોજ 42,000 લોકોને આને પૂછવામાં આવી રહ્યું છે. તો બીજા 82,000 લોકો જે કન્ટેનમેન્ટ એરિયા હેઠળ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. માની લઈએ કે જે કન્ટેનમેન્ટ એરિયા હેઠળ છે તે જ આ કદાચ આ ક્વોરન્ટાઇન હેઠળ આવતા હશે, એટલે પણ 82,000 લોકોની નિયમિત રીતે આરોગ્ય કર્મીઓ જઈને પૂછે છે, માનવામાં આવે છે તમને? અમે આ અંગે પણ આગામી દિવસમાં પ્રકાશ પાડવાના છીએ. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત જે છે, આજે આરોગ્ય વિભાગ જે આંકડાની માયાજાળ રમી રહી છે અને જે અરાજકતા ફેલાવી રહી છે, અંધેર વહીવટ કરી રહી છે. જિલ્લાના પ્રભારી મંત્રી ગણપત વસાવા આવીને મોટી મોટી ડંફાસો મારી ગયા હતા કે કાલથી તમને યોગ્ય માહિતી મળશે, પણ આ યોગ્ય માહિતી, આવી માહિતીઓ પત્રકારોએ આ તો તપાસ કરી માહિતી જાણી ત્યારે, બાકી તો અમે પણ એ દિવસે આજે મૃતક છે મૃતકનું નામ નહોતું આવ્યું, એટલે અમને પણ એમ કે આરોગ્ય વિભાગે કીધું છે, એટલે અમારી જે તમારું બુલેટિન જોશો તો અમારા બુલેટિનમાં પણ આરોગ્ય વિભાગના ભરોસે અમે બતાવી દીધું હતું કે રીગલ ડાયાભાઈ પટેલને સારવાર બાદ રજા આપવામાં આવી છે. એટલે કે 4 તારીખનું અમે જે કોરોના બુલેટિન બતાવીએ છીએ એમાં અમે પણ રીગલને રજા આપીને બતાવી હતી. કેમ કે અમને આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. આરોગ્ય વિભાગને ખબર નથી કે રીગલભાઈ 1 તારીખે અવસાન પામ્યા છે અને એને અવસાનની યાદીમાં એમનું નામ આવવું જોઈએ, એ આવવાની તો વાત ઘેર ગઈ. મૃતકોની યાદીઓ તો તેઓ છુપાવી રહ્યા છે. જિલ્લામાં આજે પણ જે દર્દીઓના અવસાન થયા હોય છે એ દર્દીઓના અવસાન છુપાવવામાં આવે છે. આજે 3 વ્યક્તિઓના અવસાન કાગળ પર બતાવવામાં આવ્યા છે, વાસ્તવિકતાના આંકડાઓ અલગ છે. અમે વીરાવર સ્મશાન ભૂમિના આંકડાઓ લાવ્યા છીએ અને એ આંકડાઓ ખૂબ જુદા અને ખુદ બેભરેલા છે, એટલે એમાં અત્યારે નથી પડતા. પરંતુ આંકડાઓ આપો છો એ તો સાચા આપો. જે દર્દીનું અવસાન થયું છે તેને હોસ્પિટલ રજા આપવાનું, કેમ કે મૃત્યુ આંક ઓછું બતાવવા માટે એનું મૃત્યુ નહીં બતાવવાનું? આ કયા કારણસર આરોગ્ય વિભાગ આ ખેલ ખેલી રહ્યો છે એ ખબર નથી, પણ આ ખેલ બહુ ગંભીર છે. અમારી વિનંતી છે ધારાસભ્ય પિયુષ દેસાઈને, અમારી વિનંતી છે સાંસદ સીઆર પાટીલને, અમારી વિનંતી છે ધારાસભ્ય આરસી પટેલને, ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, તમે તો જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહ્યા છો અને ઘરે ઘરે ને ગામે ગામે કોવિડ કેર સેન્ટર બનાવવાની હાલ ભાજપ વાત કરી રહી છે. શું આ તમારું કોવિડ કેર સેન્ટર હશે? આ લાલિયાવાડી આરોગ્ય વિભાગના ભરોસે અમે કેવી રીતે અમારી પ્રજા, સામાન્ય પ્રજાને મૂકી શકીશું? કયા વિશ્વાસે અમે અમારા દર્દીઓને તમને આરોગ્ય વિભાગને સોંપી શકીશું? અને શું આ આંકડાઓ છુપાવીને સાબિત શું કરવા માંગે છે આરોગ્ય વિભાગ? આવા અનેક સવાલો આરોગ્ય વિભાગ સામે અમારા ઉભા છે. મને ખબર છે કોઈ જવાબ આપવાનો નથી, પરંતુ
આરોગ્ય વિભાગ કેવું કામ કરે છે તે મારા દર્શકોને જણાવવાનો અમારો આ એક નિયમ પ્રયાસ છે. અમે લડતા રહીશું, ઝઝૂમતા રહીશું અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. અમારે કોઈ પેનિક ફેલાવવું નથી, અમારે કોઈ અફવાઓ ફેલાવી નથી, પરંતુ જે વાસ્તવિકતા છે તે ડંકાની ચોટ પર અમારે કેવી છે ને અમે કહેતા રહીશું. આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લાના વહીવટીતંત્ર એટલે કે જિલ્લાના કલેક્ટર આંદ્રા અગ્રવાલ, સાથે સાથે જિલ્લાના ચૂંટાયેલા તમામ નગરસેવકો, તમામ ધારાસભ્યો અને તમામ લોકો, પ્લીઝ તમે સાચી માહિતી લોકોને આપો, જે સત્ય છે તે જણાવો અને એ સત્યનેથી મોઢું છુપાવવાને બદલે વાસ્તવિકતા સ્વીકારી તેની સામે પ્રજાના સહકારથી આપણે જંગ માંડીએ, આપણે કોરોનાને હરાવીએ. પણ આવી રીતે આંકડા છુપાવીને નહીં, આવી રીતે ખોટું, એકદમ ખોટું કે મૃતકને તમે જીવતો કરો એટલી હદ સુધી તો ન જાઓ. શરમ કરો, શરમ તમને આવવી જોઈએ. શરમ કે એક મૃતકને તમે જીવતો કરો છો માત્ર તમારી આંકડાની માયાજાળ કરવા માટે, માત્ર મૃત્યુનો આંક ઓછો બતાવવા માટે? શરમ આવવી જોઈએ તમને. અને આશા રાખું છું કે આ અહેવાલ પછી થોડુંક તો આ જાડી ચામડીના અધિકારીઓ અને અન્યને જો કદાચ એમનો આત્મા જાગે તો સાચી માહિતી હવે તો પ્રજાને આપે. અમે આ મૃતકના પરિવારનો સંપર્ક કરવાનો કોશિશ કરી. મૃતકના પરિવારમાં જે મૃત્યુ પામેલા છે તેના કાકાના દીકરાએ જે વાત કરી તે પણ સાંભળો. હું પોતે મિલેશકુમાર લલ્લુભાઈ પટેલ, મારા કાકાનો છોકરો રીગલભાઈ દયાભાઈ પટેલ એનું 15/4/2021 દિવસ આનંદ હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા કોવિડના લીધે, અને એનું ટ્રીટમેન્ટ ચાલુ હતી. એનું ડેટ 1/5/2021 દિવસે 8:30 વાગે થયેલ છે. પણ હોસ્પિટલવાળાએ જે સરકારી આંકડે એનું ડેટ ડિસ્ચાર્જ બતાવેલ છે 4 તારીખ માટે 4/5. તો જોતા રહો નવસારી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.